હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિબેન વાલંદી આપનું સ્વાગત કરું છું. તો આપણો વિષય છે હિન્દી અને ધોરણ પહેલું. તો ચાલો રમતા રમતા પણ બધું શીખીએ, બરાબર. હિન્દીથી થોડું થોડું બોલતા પણ આપણે શીખીશું. તો આપણે ચાલો પેજ નંબર આપણે આજે ખોલીશું 9, બરાબર. 8 સુધી પૂરું કર્યું છે, 9મો પેજ ખોલો. એના જેવું છે, જેમ ક ખ અને ગ નું પેજ કર્યું એવી જ રીતના આ પેજ છે ઘ નું. ઘ સે ઘર, ઘર એટલે ઘર જેમાં આપણે રહીએ છીએ. અહીંયા ઘ ઘાટો કરવાનો છે, ડોટ સજાડવાનો છે. પછીના પ્રશ્નની અંદર ઘ ગોતવાનો, હિન્દીમાં ગોતવાનો, બરાબર. અને એની ઉપર રાઉન્ડ કરવાનું, જ્યાં ઘ હોય ત્યાં જ. ધ અને ઘ માં ભૂલ કરતા નહીં. ચાલો અહીંયા ઘ માં રાઉન્ડ પૂરો. એના પછી અહીંયા ઘ ને પેન્સિલ થી ઘાટો કરો. અહીંયા જે ઘ છે, આવા ઘ આવા જો અહીંયા કેવા સરસ ત્રણેય ચોખ્ખા છે ને, તો એવી જ લાઈન અહીંયા ચોખ્ખી હોવી જોઈએ. અહીંયા આ લાઈન, આ લાઈન ને આ લાઈન, આ બધી પાંચે પાંચ લાઈન સુંદર હોવી જોઈએ, બરાબર. આપણે જજા બધા માર્ક્સ જોઈએ છે ને, તો આપણે કેવી સ્વાદી પોથી ને રાખીશું ચોખ્ખી ચોખ્ખી, અને અક્ષર કેવા કરીશું, તો કે સુંદર મજાના. ધીમે ધીમે લખો, અત્યારે સમજી લો, પછી ધીમે ધીમે લખો અને જેવું છે છાપેલું એવું જ લખવા પ્રયત્ન કરો. હવે ચાલો પેજ નંબર ખોલો 10. આમાં આપણે થોડુંક વધારે શીખવાનું છે, એટલે હું તમને બે પેજ સાથે કરાવું છું, કે જેથી કરીને આપણે ઘ નું ભૂલી ન જાય, બરાબર. એટલે નવા પીરિયડ થી નવો અક્ષર શીખીએ. તો ચાલો ઘ માં અહીંયા શું છે, જો વચ્ચે શું કરેલું છે, ઘાટો ઘ છે. હું ગુજરાતીમાં સૂચના વાંચું છું, ઘ ને શરૂ થતા ચિત્રો સાથે જોડો. ઘ થી જે ચિત્ર ચાલુ થાય છે, જે શબ્દ ચાલુ થાય છે, એને જોડવાનું છે. તો ચાલો આપણે અહીંયા જોડીએ. ચાલો આપણે દર વખતે અહીંથી લઈએ છીએ ઘ, પરી ઘ છે ના પેલો અક્ષર, તો અહીંયા શું છે બીજો અક્ષર, ઘડી. તો ચાલો એને અડાડી દઈએ, આ ઘ થી ચાલુ થાય છે. બત ખ ના, પછી ઘડા હા, તો ચાલો ઘડા ને અડાડી દઈએ. પછી કમલ ના, જો હિન્દી વાર્તા આવશે ને તો તમે ફટાફટ પાછી જશો, અથવા તો ચિત્ર જોઈને તમને ખબર પડી જશે કે ઘોડા, તો આ ઘ થી ચાલુ થયો. ચાલો અડાડી દઈએ મીટો. પછી ઘડિયાળ, એટલે ઘડિયાળ એટલે મગર. શું જો આગળ મગર ને મગર પણ કહેવાય છે અને ઘડિયાળ મગર પણ કહેવાય છે મગર, તો આપણે એને પણ અડાડી દઈએ. કેટલા લીટર આઈડિયા, ચાલો જુઓ. એક, બે, ત્રણ અને ચાર. તો તમારી બુકમાં પણ તમારે ચાર લીટા અડાડવાના છે ચિત્ર સાથે. પછીનો પ્રશ્ન અહીંયા જુઓ, સામેનો જે કલર વાળા અક્ષર ને ખાના છે ને, જુઓ એમાં. તો ચાલો ઘ ની નીચે લીટી કરો. ચાલો જો ઘ ગોતવાનો, એની નીચે નાની એવી લીટી કરવાની, આર્યો ઘ ટ ના, તો આર્યો ઘ નીચે લીટી કરજો. બા ઘ એની નીચે લીટી કરી નાખો. ઘર બે માંથી નહીં કરવાનું, જ્યાં ઘ છે ને એની નીચે જ લીટી કરવાની. હવે તો તમને આવડી ગયું હશે, ઘડી તો ઘ ની નીચે, ઘડા તો ઘ ની નીચે લીટી કરો, ઘડિયાળ એની નીચે લીટી કરો. થઈ ગયું, બધા ઘ ની નીચે લીટી થઈ ગઈ. હવે એના પછીનો પ્રશ્ન, ઘ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો. ઘ ની ઉપર કરવાનું નહીં, ઘ થી જે જુદો અક્ષર છે એના ઉપર ચોપડી કરવાનું. આ ઘ છે તો ચોપડી કરાય ન કરાય, આ મ છે તો ચોપડી કરાય, હા આ ઘ થી જુદો છે તો ચોપડી કરો. છ માંથી પણ કરી દો, આ તો ઘર છે તો એમાં નહીં કરવાનું, આ અલગ છે તો કરવાનું, ચોપડી કરો ક માંથી. પછી બે ઘ બાજુ બાજુમાં છે તો કરવાનું નહીં, ખ માંથી ચોપડી કરો, આઈ ઘ છે તો નહીં કરવાનું, આઈ ઘ છે તો ચોપડી નહીં કરવાની, ગ માંથી કરી દો, ટ માંથી કરી દો. આ છે ઘ તો એમાં પણ કરાય નહીં, આ છે ચ તો કરી દો. જો ઘ બધાય વધી ગયા, અને જે ઘ થી જુદો અક્ષર હતો એની ઉપર શું થઈ ગઈ, ચોપડી. જે આપણને પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રમાણે જ આપણે કર્યું. ચાલો હવે પછી જો પેજ નંબર 10 ઉપર અહીંયા છે ને બધા ચિત્રો, જો પેલું માટલું છે, એ ઘડિયાળ છે, ઘોડો છે અને ઘર છે, બરાબર. વાંચો અને લખો કીધું છે, તો આપણે શું કરવાનું, અહીંયા જો તમારે ઘોડા જે ઉપર શબ્દ છે ને, એવા જ શબ્દ અહીંયા ત્રણેય લાઈનમાં એક જ સરખા થઈ જવા જોઈએ, બરાબર. તો અહીંયા જો ઘડા એટલે માટલ, જો મેનું ગુજરાતી પણ કરાયું છે, આજે ચારે શબ્દ હું અહીંયા કરાવું છું ગુજરાતી સાથે, એમાં તમારે ગુજરાતી તમારી નોટમાં ત્રણ વાર લખવાનું રહેશે. ઘડી એટલે ઘડિયાળ,
ઘોડો એટલે ઘોડા એટલે ઘોડો, ઘર એટલે ઘર. એના પછીનો પ્રશ્ન સાવ છેલ્લો નીચેનો, ઘ ને ગો શોધી તેના ઉપર રાઉન્ડ કરો. ચાલો ગોતો જી ઘ ગભરાના ઘણા બાળકો તમારી મોર મોર કરી લેશે બાઘ. આમ કે પ્રશ્ન શું પૂછ્યો છે એ સમજાઈ જવું જોઈએ તો તમને જવાબ ફટાફટ આવડી જાય. ડાકો ઘર, ચાલો ઘ માંથી રાઉન્ડ કરી દો, ઘટના રાઉન્ડ કરી દો ઘ માંથી. તો અહીંયા આપણે આ ચારેય શબ્દોને જો કોયરા અને રાઉન્ડ કર્યા. અહીંયા આપણે પેજ નંબર 9 અને 10 પૂરું થયું. તમારે તમારી રફ બુક ની અંદર હોમવર્કમાં આ ચારેય જે શબ્દો છે એ 3 વાર લખવાના રહેશે. અક્ષર સુંદર કરજો. અસ્તુ.